સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના અણિયાદ ચોકડી વિસ્તારમાં નાફેડના ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ઝાડુ લઈ સાફ સફાઈ કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના શહેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈનો કાર્યક્રમ યોજાયો. નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી, ભાજપના પદાધિકારીઓ દ્વારા શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં હાથમાં ઝાડુ લઈ રસ્તા પર સફાઈ કરવામાં આવી, તો સેવા હી સ્વચ્છ અભિયાન અંતર્ગત સૌ સ્વચ્છતાના શપથ લીધા. ઉપરાંત શહેરા તાલુકાના વિવિધ ગામોમાં ધાર્મિક સ્થળોએ સફાઈનું આયોજન કરાયું હતું. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 7 દિવસ સુધી સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલો છે. એના અનુસંધાનમાં આજે શહેરા નગરપાલિકા વિસ્તારમાં અમે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો છે અને જેટલા શહેરા મત વિસ્તારની અંદર મંદિરો આવેલા છે તમામ મંદિરોની અંદર સ્વચ્છતા અભિયાન તરીકેનું આયોજન કરીને તમામ મંદિરોની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવેલું છે. આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનો સંદેશો એ જ છે કે સ્વચ્છતા ત્યાં સુંદરતા, અને સ્વચ્છતા હશે તો જે નિરોગી જીવન જીવાશે. અને આજે દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે એ નિમિત્તે અમે આ શહેરા મત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મળીને આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અને બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. માન્ય વડાપ્રધાનશ્રીનું આયુષ્ય ખૂબ લાંબુ રહે, દેશના માટે, દેશના લોકો માટે, રાષ્ટ્રના હિત માટે, અને તેઓ ખૂબ કામ કરતા રહે અને માતાજી તેમને ખૂબ શક્તિ આપે એવી શુભકામના સાથે અમે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આજરોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે શહેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા શહેરા નગરમાં આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો સાથે રહીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે મોદી સાહેબના એક અભિયાનને આજે દરેક આખા રાષ્ટ્રમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ઇકબાલ શેખ નો રિપોર્ટ, S9 ન્યૂઝ, શહેરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.